ભગવાન શ્રીહરિ બતાવે છે કે જે માણસ એકાદશીનો ઉપવાસ નથી કરતો એ રૌરવ નામના નરકમાં પડે છે એ રૌરવ નામનો નરક કેવો છે ગાઢ અંધકારથી યુક્તો અંધાર્યું ઘોર નરકનો કુંડ છે એ રૌરવ એની અંદર પડે છે યાનિકાની પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતિ સંપ્રાપ્તે હરિવાસરે હરિવાસર એટલે એકાદશીનો દિવસ એ હરિનો દિવસ છે તો એકાદશીના દિવસે શું થાય આ જગતની અંદર જેટલા જેટલા કઈ પાપ થાય નાનું મોટું પાપ બ્રહ્મ હત્યા સમાન અરે પંચ મહાપાપ એનાથી નાનું કે મોટું ગમે એવું પાપ હોય પણ એકાદશીના દિવસે આ બધું એ પાપ છે ને એ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી એકાદશીને દિવસે આ બધું પાપ અનાજનો આશ્રય કરીને બેસે છે એટલે કે અનાજ ઉપર બેસી જાય પછી જે માણસ એકાદશીને દિવસે અનાજ જમે એને આ બધું પાપ લાગે એટલે એમ કહેવાય કે એકાદશીને દિવસે જે અનાજ જમે એ અનાજ નથી જમતો પણ કોળીએ કોળીએ આખા બ્રહ્માંડમાં થતું પાપ જમે છે માટે એકાદશીને દિવસે તો ક્યારેય અનાજ જમાય નહીં એકાદશીને દિવસે અનાજ જમનારો કેવો છે તો કહ્યું માતૃહા પિતૃહા ચૈવ ગુરુ હા સચ ઉચ્ચ એકાદશીને દિવસે અનાજ ખાય એ તો માતૃઘાતી છે એટલે માતાની હત્યા કરનારો પિતૃ ઘાતી ગુરુઘાતી એટલે પિતા અને ગુરુની હત્યા કરવા સમાન એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે એટલે એકાદશીના દિવસે તો ક્યારે પણ અનાજ જમાય નહીં શાસ્ત્રની અંદર આપણે જોઈએ ને તો નાનો મોટો કઈ પણ પાપ થઈ ગયું હોય ને એનું આવ્યું છે પંચ મહાપાપ થયા હોય ને બ્રહ્મ હત્યા કુકના સોનાના સોનાનું ચોરી થઈ હોય પછી દારૂ માંસનું ભક્ષણ કર્યું હોય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય આવા જે ભયંકર ભયંકર મોટા પાપ છે એનું પણ પ્રાયશ્ચિત એટલે કે એ પાપ થકી છૂટવાનો ઉપાય શાસ્ત્ર ની અંદર બતાવ્યો છે પણ દિવસે જે જે અનાજ જમે એનો પાપરૂપી દોષ લાગે છૂટવાનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્ર ની અંદર બતાવ્યો નથી કારણ કે એ પાપ થકી છૂટી જ નથી શકાતો એવડો મોટો એ પાપ છે જો આલોકની અંદર કોઈ દારૂનું પાન કરે ને દારૂનું पान કરનારો છે ઈ કેવળ પોતે જ મરી અને નરકમાં જાય પણ દારૂ પીનારો બીજા કોઈને નરકમાં લઈ जातो નથી પોતાનું એક કલ્યાણ બગડે પોતે દુઃખી થાય પણ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે એના પૂર્વજો તો જો સ્વર્ગમાં ગયા હોય ને તો ત્યાંથી પણ ખેંચી અને નરકમાં પાડનારો થાય એકાદશીને દિવસે અનાજ જમે એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો છે તો પણ એને ત્યાંથી પાછં ખેંચી અને નરકમાં નાખે આટલો મોટો એકાદશી ને દિવસે પાપ ખાનાર ને દોષ લાગે છે એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે મનુષ્ય માત્ર આ એકાદશી નો વ્રત તો અવશ્ય કરવો ભગવાન શ્રી હરિ કહે છે કે હે સંતો ભક્તો એકાદશી નો વ્રત છે ને એ અમારે આશ્રિત ભક્તજનોએ અવશ્ય કરવો અને એ પણ ભક્તિ ભાવપૂર્વક કરવું શ્રદ્ધાએ યુક્ત થઈને કરું શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે આદેશ કર્યો છે શું કહ્યું અમારે આશ્રિત જે ભક્તજનો એમણે એકાદશી નો વ્રત તો અવશ્યપણે કરવું જ આવી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે એકાદશી નામ સર્વેામ કર્તવ્યમ વ્રત માદ સર્વે એકાદશીનો વ્રત છે ને આદરપૂર્વક કરો